મુસ્લિમ સમાજના સુખાકારી સમાજ માટે કાયદા અને સંવેદનની લડત લડતા એવા મુસ્લિમ એકતા મંચના થોડા દિવસો પહેલા જ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી ત્યારે આ બાબતે બગસરા મુસ્લિમ સમાજે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કર્યો છે અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં મુસ્લિમ દ્વારા મામલતદાર આઈ એસ તલાટ સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે

ફોન ઉપર વારંવાર જે ધમકીઓ મળી રહી છે એમના ધમકી આપનાર જે શખ્સો છે એના વિરુદ્ધમાં આજે બગસરા મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ એકતા મંચના કાર્યકર્તા મિત્રોએ મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને આવનારા દિવસોમાં આવા લુખા અવારાં તત્વોને સરકાર ડાંભી દે એવી રજૂઆત કરવામાં આવી છે જુનાગઢના રહેવાસી છે મુસ્લિમ સમાજનું ગૌરવ સમાન આ વ્યક્તિત્વ ધરાવતા યુવા લીડર સમાજના દરેક પ્રશ્નો તેઓ હંમેશા રહીને ગુજરાતમાં જગ્યાએ સમાજના પ્રશ્નોને ઉકેલવા માટે પ્રયાસો કરતા હોય છે ત્યારે અહીં માંગ એ ઉઠી છે કે થોડા દિવસ પહેલા ઇમ્તિયાઝભાઈ પઠાણને કોઈ અસામાજિક તત્વો દ્વારા ફોન પર ધમકી મળી હતી જેએન વાયે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે જિલ્લા પોલીસ વડાને પણ આ બાબતે રજૂઆત કરી છે હાલ તો આ આ આરોપીઓ પર સખત તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે ગંભીર બાબત હોય જેથી ઇમ્તિયાઝ પઠાણને મુસ્લિમ સમાજનું ગૌરવ હોય તેઓની સલામતી માટે સરકારી ખર્ચે કાયમી પોલીસ રક્ષણ આપે તેવી મુસ્લિમ સમાજના આગેવાનો ડોક્ટર મોહમ્મદભાઈ કાળા વતર દ્વારા જણાવવામાં આવ્યું હતું અશોક મણવર જીટીવી ન્યૂઝ